માર્ગદર્શન મળી રહે એમના માટે આજે પ્રેસ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી દઈએ. તો અમારો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય, કોઈનું ફ્રોડ થતું અટકે, વિદ્યાર્થીઓને મફતમાં સલાહ અને સૂચન મળી રહે, એમના માટે ત્યાં જઈને શું કરવું, અહીંયા જે કંઈ તકલીફો આવે છે, ત્યાં જતા પછી તકલીફો આવે છે, તકલીફોમાંથી કઈ રીતે બહાર આવવું, એમના માટેનું બરાબર સલાહ સૂચન મળી રહે એ માટેનો આજનો આપણો મુખ્ય પ્રેસ કોન્ફરન્સનો હેતુ છે. અમારા મુખ્ય સ્પોક પર્સન મિસ્ટર મયુર જાજડિયા છે, જે આ બાબતે વાત લાભ કરશે અને એ બધું સમજાવશે. થેન્ક યુ. હેલો, નમસ્તે. અવાજ બહુ વધારે આવતો હોય કે એવું કંઈ પણ હોય તો કહી દેજો, બરાબર. હવે આ જે પ્રેસ કોન્ફરન્સનો હેતુ, જેમ મેડમે કીધું કે અમારું કામ એવું છે કે અહીંયા અમે લોકો, હું અહીંયાથી ગયો હતો 6 વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડ, અને હું ન્યૂઝીલેન્ડમાં જ સેટલ છું. હવે તો હું ન્યૂઝીલેન્ડનો નાગરિક પણ થઈ ગયો છું, પણ છતાં પણ અમે લોકો ઘણી વખત એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ અહીંયાના લોકોનું જે તકલીફ પડતી હોય છે અહીંયાના સ્ટુડન્ટ્સને. અમુક લોકોને તો કેવું થાય છે કે 2-3 વાર ફીસ ભરવી પડતી હોય છે, અને ઘણા ટાઈમ પછી એ લોકોને ફીસ પરત મળતી હોય છે. અને આ બધું છે ને ઘણી બધી વખત એજન્ટ્સ લોકોની કેરલેસનેસના લીધે થાય છે, એ લોકોની બેદરકારી, પ્લસ આપણા જે સ્ટુડન્ટ્સ છે, સ્ટુડન્ટ્સ લોકોને કેવું છે કે એટલું બધું અવેરનેસ હોતું નથી. એ લોકો આપણે અહીંયા એવું, અમારે ત્યાં ન્યૂઝીલેન્ડમાં તો કેવું છે કે લોકો બીજા લોકોનું વધારે માનવા કરતાં પોતે જાતે ઓનલાઈન રિસર્ચ કરશે, વેબસાઇટ ઉપર બધું સ્ટડી કરશે, જાતે પોતાની જાતે બધું ઇન્ડિપેન્ડન્ટલી સર્ચ કરશે. અને અહીંયા કેવું છે કે લોકોની વાતો માનીને આપણે લોકોનું સાંભળતા હોઈએ છીએ. તો એમાં કેવું થાય છે કે આ જે લેભાગુ એજન્ટો છે, પૈસા કમાવાવાળા એજન્ટો છે, એ લોકો આ વસ્તુનો ફાયદો ઉઠાવે છે, તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. તો આપણે એ વસ્તુ ના થાય એના માટે અમે લોકોએ અહીંયા એક વિઝા કન્સલ્ટન્સીનું એક ઓફિસ ચાલુ કર્યું છે, અને એ કન્સલ્ટન્સીમાં અમે લોકો કમ્પ્લીટ કોઈ પણ માર્ગદર્શન અમારી પાસે લેવા આવશે, બધું મફત ફ્રી આપવાના છીએ. કદાચ અમારી પાસે કન્સલ્ટન્સી કરે ના કરે, અથવા કશે બીજે પણ કન્સલ્ટન્સી કરીને આવ્યો હશે ને, તો અમે લોકો એમને માર્ગદર્શન આપવા માટે રેડી છીએ. અમારો કોઈ એવો હેતુ છે નહીં કે વિદ્યાર્થીઓના ભવિષ્યના ભોગે અમે લોકો રૂપિયા કમાઈ લેશું અને એ લોકો પછી ત્યાં જઈને હેરાન થાય, અને પછી એના લીધે એ લોકોને ત્યાં જે મુશ્કેલીઓ પડતી હોય છે, એ ઘણી કપરી મુશ્કેલીઓ પડતી હોય છે. અહીંયા તો તમારી પાસે તમારા ફેમિલીવાળા હોય છે, પેરેન્ટ્સ હોય છે, ભાઈ ભાઈ બહેન હોય છે, જે તમને સપોર્ટ કરે છે. ત્યાં માણસ પોતે એકલો સ્ટ્રેસમાં હોય છે, અને એવા સ્ટ્રેસમાં હોય છે કે અહીંયા પણ એ વાત નથી કરી શકતો એમના માતા પિતાને, કેમ કે એવું વિચારે છે કે મારે શા માટે આ લોકોને ટેન્શન આપવું એમ. અને જે તમને 2 વર્ષ કે 4 વર્ષમાં તમે જે પ્રોગ્રેસ કરવાના હોય, એ તમારો પ્રોગ્રેસ ધીમો થઈ જાય. લોકોને 10-10 વર્ષ થઈ જાય તો પણ ત્યાંના નાગરિક નથી થતા. હું ત્યાં 2 વર્ષની અંદર મારા નાગરિક થઈ ગયો હતો, અને હું અહીંયાથી ન્યૂઝીલેન્ડ ગયો ને, તો મને પણ અનુભવ થયો છે. હું પણ છેતરાયો હતો, મેં પણ 1-1.5 લાખ રૂપિયા વધારે આપ્યા હતા એજન્ટને વગર કારણના. અને અમને લોકોને કોઈ પણ એવું યોગ્ય માર્ગદર્શન ક્યારેય પણ આપવામાં આવ્યું નહોતું કે તમારે ત્યાં જઈને શું કરવાનું, અથવા તમે અહીંયા છો તો અહીંયા તમારે શું કરવાનું. અને અમુક એજન્ટો તો માર્કેટમાં એવા છે કે બિલકુલ ભણેલા નથી, મતલબ 10 ભણેલા છે, 12 ભણેલા છે, અને આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છે. હવે તમારે આ કામ કરવા માટે, એજન્ટ લોકોએ આ કામ કરવા માટે કેવું છે કે તમારે ઘણું બધું તમને નોલેજ હોવું જરૂરી છે. પણ લોકોને કેવું છે કે ઇઝી પૈસા કમાવા છે. આ જે પ્રોસેસ છે, વિઝા પ્રોસેસ, એ બહુ ઇઝી છે. સ્ટુડન્ટ ચાહે તો જાતે પણ કરી શકે છે, પણ એજન્ટ પાસે જાય તો આપણે એજન્ટ પાસે એ હેતુથી જતા હોઈએ છીએ કે એજન્ટ મારી ફાઇલ બરાબર રીતે પ્રિપેર કરશે, કશે પણ લૂપ હોલ નહીં રહેવા દે, કંઈક તકલીફ આવતી હશે તો એ નહીં આવવા દે. કેમકે એપ્લિકેશન તમે એકવાર કરતા હોય, અને જો તમે કંઈક ખોટું એની અંદર નાખી દો ઇન્ફોર્મેશન, તો એ તમારા આખી લાઈફ માટે તમને એક એન્ટ્રીના વિઝા નથી મળી શકતા તમને લોકોને. તો એના માટે એજન્ટ રાખો ક્યારેક જરૂરી બની જાય છે, પણ જો તમને તમારા પર વિશ્વાસ હોય કે ના ના હું જાતે કરી શકું છું, તો સ્ટુડન્ટ લોકો જાતે પણ કરી શકે છે. તો હવે અમારું મેઇન ઇન્ટેન્શન જ એવો છે, અમારો હેતુ કે છોકરાઓ હેરાન ના થાય, ઇન્ડિયામાં પણ ના થાય અને વિદેશમાં પણ ના થાય. ત્યાં હું ન્યૂઝીલેન્ડમાં રહું છું 6 વર્ષથી, અને ઓસ્ટ્રેલિયામાં પણ મેં 2-3 વાર વિઝિટ કરી છે. ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડનો મને ઘણો સારો એવો અનુભવ છે, અને કેનેડામાં મારા ઘણા બધા ફ્રેન્ડ્સ લોકો છે, અમારા રિલેટિવ્સ છે, તો ઘણો એક્સપિરિયન્સ કેનેડાનો પણ છે. તો અમે
મારું હંમેશા જે ગોલ છે એ ગોલ હંમેશા એવો જ રહી છે કે કોઈ છોકરાઓ ક્યારેય ત્યાં જાય તો એ લોકોને જોબ જલ્દી મળી જાય, ત્યાંના નાગરિક જલ્દી થઈ જાય, એમનું પ્રોગ્રેસ જલ્દી થાય એમ. હવે હું મારી વાત કરું તો હું ત્યાં ગયો તો મને કોઈ અનુભવ નહોતો, મને કોઈ હાથ પકડવાવાળું નહોતું, કોઈ સલાહ આપવાવાળું નહીં હતું. છતાં પણ મેં મારી રીતે બધું ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને ઇમિગ્રેશન જે ત્યાં ઇમિગ્રેશનની ઓફિસ હોય ત્યાં જઈને વિઝિટ કરીને મેં મારી રીતે બધી માર્ગદર્શન લીધું કે કઈ રીતે જલ્દી પીઆર થવાય, અહીંયાના નાગરિક થવાય. તો હું અહીંયાથી ગયો ને 2 વર્ષમાં મારા પીઆર થઈ ગયા હતા. અને પછી મેં ત્યાં બિઝનેસ ચાલુ કર્યો અને પછી અત્યારે હું ટોટલ 6 બિઝનેસમાં ઇન્વોલ્વ છું ન્યૂઝીલેન્ડમાં. એટલે મારે એવું કોઈ છે નહીં, અહીંયાના એજન્ટોને કેવું હોય છે કે આ એક જ એમનું રોજીરોટી હોય છે, એટલે અહીંયા આ લોકો કેવું કરશે કે તમે જાઓ નહીં જાઓ, તમે હેરાન થાઓ કે તમને કંઈ પણ થાય, પણ આ લોકોને તો એમના પૈસાથી મતલબ હોય છે. અહીંયા ઘણા બધા એજન્ટો, મોસ્ટલી એજન્ટો, હું મેં પોતે ત્યાં બધી એજન્સીમાં જઈને ચેક કર્યું છે અને ખરેખર ઘણી તકલીફો અહીંયા પડે છે. તો આ વસ્તુ ના થાય, લોકો છેતરાતા અટકે અને લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે, એના માટેનું આપણું આ પહેલું પગથિયું છે કે લોકો આપની પાસે આવે, પ્રોપર આપણે એ લોકોને સલાહ સૂચન આપીએ, એ લોકોને થાય એટલી બને એટલી પૂરેપૂરી હેલ્પ કરીએ અને ક્યારેય પણ એ લોકો હેરાન ના થાય. કેમ કે મેં મારી જે એપ્લિકેશન કરી હતી ત્યાં જઈને, વર્ક વિઝાની એપ્લિકેશન જાતે કરી હતી, રેસિડેન્સ વિઝાની એપ્લિકેશન જાતે કરી હતી, અને મારી પાસે ત્યાં બિઝનેસ છે તો મારી પાસે બિઝનેસમાં 40 થી 45 જણાઓ કામ કરે છે. તો આ બધા લોકોની જે એપ્લિકેશનો હોય છે એમના આગળના વર્ક વિઝાની એપ્લિકેશન, એમના રેસિડેન્સ વિઝાની એપ્લિકેશન, હું બધા લોકોને ઇન્સિસ્ટ કરું છું કે આપણે જાતે જ કરીએ. આપણે શા માટે કોઈને બીજાને $4,000-5,000 આપવા? ત્યાં લોયરનો રેટ બહુ વધારે છે. લોયર તમારા એક વિઝા એપ્લિકેશન કરવાના $2,000, વર્ક વિઝા હોય તો 2,000, અને જો નાગરિકના જે પીઆરના વિઝા હોય તો તમારી પાસેથી 4,000-5,000 સુધી ચાર્જ કરતા હોય છે. પણ જો તમે જ પોતે અહીંયાથી તૈયાર થઈ ગયા હોય અને ત્યાં જઈને તમને ખબર પડી જાય કે અહીંયા જઈને મારે શું શું કરવાનું છે, તો તમારા $5,000 જે ખર્ચો છે એ પણ બચી જાય છે. એટલે આપણે એ જ રીતે લોકોને આપણે સલાહ સૂચન આપવાનું છે કે ત્યાં જઈને પણ એ લોકોને બધું ઇઝીલી અવેલેબલ થઈ જાય. અહીંયાના આપણે હવે આપણે અમુક ટોપિક ઉપર વાત કરીએ તો આમાં એવું છે કે અમે જે સર્વિસીસ ચાલુ કરી છે, મતલબ મને તો પહેલાં આ ઓપન કરવાનો વિચાર ક્યાંથી આવ્યો, તો મેં અહીંયા હું ઘણા વર્ષોથી એક્સપિરિયન્સ કરું છું. મેં હું પોતે છેતરાયો હતો એટલે મને એવું થયું કે મારા જેવા બીજા ઘણા બધા લોકો આ જે અનસ્કિલફુલ, મતલબ જે અનનોલેજવાળા, જેની પાસે એટલું બધું ઇનફ નોલેજ નથી વિદેશમાં અભ્યાસનું અને વિદેશમાં સ્થાયી થવાનું, એ લોકો અહીંયા લોકો તમને લોકોને સ્ટુડન્ટ લોકોને ગમે તેમ માર્ગદર્શન આપીને ત્યાં મોકલી દે છે. કેમકે એ લોકો તમને એવું જ કહેશે કે હા ત્યાં જતો રહે બધું થઈ જશે, પણ એટલું ઇઝી ત્યાં થતું નથી. અહીંયાથી જો તમે થોડી પ્રિપેરેશન કરીને જાઓશો ને તો ત્યાં તમને થોડું ઇઝી થઈ જશે, પણ અહીંયાના લોકોને એ બધી વસ્તુ ઉપર ક્યારેય પણ તમને સલાહ આપવાનો કોઈ વિચાર જ નથી. એ લોકોને બસ પૈસા મળે છે, મારા પૈસા મળે છે, મારું કામ નીકળે છે, એ તમને એટલું કામ કરીને રવાના કરી દેશે કે સારું ચાલો તમે જાઓ ન્યૂઝીલેન્ડ, તમારું બધું ઇઝી થઈ જશે, કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ. પણ છોકરાઓ ખરેખર હેરાન થાય છે. તો મને એવું થયું કે મારે આ બધું ચેન્જ કરવું છે, તો હું બધા એજન્ટને ફોન કરીને ચેન્જ કરવા જઈશ તો મારી વાત કોઈ સાંભળશે નહીં. તો મને એવું થયું કે જો મારે ચેન્જ લાવવો હશે સમાજમાં, મતલબ આ જે એજન્સી છે એજન્ટ્સ એસોસિએશનમાં, તો મારે એક એજન્ટ તરીકે અંદર એન્ટર થવું પડશે. એટલે એ ઇન્ટેન્શનથી અમે લોકો આમાં એન્ટર થયા છીએ. અને અમારા જે સર્વિસીસના ગોલ છે, અમારી સર્વિસીસ એવી છે કે આપણે મફતમાં આ લોકોને સર્વિસીસ બધી આપવાની છે. એ લોકોને જે એન્ટ્રન્સ એક્ઝામનું કોચિંગ આપવાનું હોય છે, IELTS એક્ઝામ્સ આવે છે, PTEની એક્ઝામ આવે છે, આ બેનું અમે ટીચિંગ કરાવીએ છીએ અમારા ક્લાસીસ ઉપર. તો આમનું જે એક્ઝામ્સ છે એ પણ અમે ફ્રીમાં કરાવીએ છીએ જો અમારે ત્યાં વિઝા કાઉન્સેલિંગ કરે તો, અધરવાઇઝ એ પેઇડ રહે છે. અને બીજું કેવું છે કે અમારું કમ્પ્લીટલી એથિકલ સર્વિસીસ છે. આપણે મતલબ મને કદાચ 20,000 રૂપિયા વધારે મળતા હશે ને એમાં સ્ટુડન્ટનું નુકસાન હશે ને, તો આપણે 20,000 રૂપિયા નથી દેતા. કેમકે સ્ટુડન્ટ પોતે ઓલરેડી 6 થી 7 લાખ રૂપિયા ફીસ ભરીને ત્યાં જતો હોય છે, તો મારે મારા 20,000ના સ્વાર્થ પાછળ એના 6-7 લાખ રૂપિયાનું રિસ્ક ના લેવું જોઈએ, એટલું હું સમજું છું.
એટલા માટે આપનું જે સર્વિસીસ છે એ કમ્પ્લીટલી એથિકલ સર્વિસીસ છે, કોઈ છોકરાઓને ક્યારેય હેરાન ના થાય અને એમનું જે ભવિષ્ય છે એમના રૂપિયા ના બગડે અને એમનો ટાઈમ ના બગડે. રૂપિયા તો કદાચ તમે કમાઈ પણ લેશો, પણ જો ટાઈમ બગડશે ને એ ટાઈમ પાછો ક્યારેય નહીં આવે. એટલે પહેલેથી આપણે પ્રોપર માર્ગદર્શન આપવાની જે કાર્યવાહી છે એ આપણે પહેલેથી જ કરવાની છે. પછી છે કે આપણે એકદમ ટ્રાન્સપરન્સી રાખવાની છે અને બિલકુલ ઓનેસ્ટી રાખવાની છે કે જે પણ તમારી છોકરાઓની વિઝા એપ્લિકેશન થતી હશે તો આપણે ફૂલ ટ્રાન્સપરન્ટ રહીશું કે ક્યાં વિઝા એપ્લિકેશન પહોંચ્યું છે, અત્યારે એનું શું સ્ટેટસ છે, અને જો ક્યારે પણ કંઈ પણ ડીલે થતું હશે તો આપણે એમને પહેલેથી એડવાન્સમાં જ જણાવી દઈશું કે આ ડીલે છે, તો તમારે થોડું ધ્યાન શાંતિ રાખવી પડશે. એટલે ટ્રાન્સપરન્સી રહેશે અને આમાં ઓનેસ્ટી રહેશે કે બિલકુલ પ્રામાણિક. કોલેજની ફી હશે એ જ ચાર્જ કરવાની, અથવા જે મતલબ અમારી સાઈડથી કોઈ હિડન એક્સપેન્સીસ, કોઈ હિડન કોસ્ટ, ત્યાં જઈને કોઈ પાસેથી રૂપિયા લઈ લેવાના કે એવી કોઈ આપણી ગણતરી છે નહીં. અમુક લોકો ત્યાં જાય ને, છોકરાઓ ત્યાં ઉતરે ને, તો ત્યાં જઈને પણ કે છોકરાઓને એરપોર્ટથી જે ટેક્સી મોકલે કે કોઈ છોકરાઓ મોકલે એમની સાથે પણ એ લોકો સેટિંગ રાખે છે ને એમની પાસેથી પણ રૂપિયા કમાવાની ગણતરી રાખે છે. ખાલી એ એક ટાઈમ ત્યાં એરપોર્ટથી ઘરે જવાના ટ્રાવેલ ડિસ્ટન્સમાં પણ એ લોકો એવી ઈચ્છા રાખે છે કે આમાંથી મને પણ થોડા ઘણા રૂપિયા મળે. એટલે આપણી જે છે ઓનેસ્ટી રહેશે. હું ન્યૂઝીલેન્ડ રહું છું, મને કોઈનો પણ ફોન આવે સુરતથી કે ભાઈ હું આવું છું ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ એરપોર્ટ ઉપર ઉતરવાનો છું, તો હું જો ફ્રી હોઉં ને તો હું બિંદાસ એમને જઈને લઈ આવું છું અને આપણે કંઈ ચાર્જ નથી કરતા. લોકો $70-$70 લઈ લે છે અને તમે ટેક્સી કરો ને તો $20 જ થાય છે, પણ તમને ખબર ના પડતી હોય ને એટલે ત્યાં લોકો આવા પણ છે. એટલે આપણે જે છોકરાઓ છે એમને અહીંયાથી જ તૈયાર કરવાના છે કે તમારે ત્યાં જઈને કઈ કઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે, કેવા લોકોથી દૂર રહેવાનું છે, કેવા લોકો સાથે જોડાઈને રહેવાનું છે. એટલે એ બધી વસ્તુ ઉપર આપણે છોકરાઓને અહીંયાથી જ તૈયાર કરીશું. પછી ત્યાં જઈને લોકો કઈ કઈ એ લોકોને ત્યાં તકલીફો પડતી હોય છે, તો એ તકલીફોમાં કેવું છે કે ત્યાં એ લોકોને રહેવામાં, ઘર શોધવામાં તકલીફો પડતી હોય છે. તો હું ત્યાં જાતે રહું છું, મેં ભાડાના ઘર શોધેલા છે, હવે અમે ત્યાં પોતાના મકાનમાં રહીએ છીએ, તો હું પ્રોપર એ લોકોને માહિતી આપી શકું છું અહીંયાથી કે ત્યાં તમારું ભાડાનું ઘર શોધવા માટે શું કરવાનું અહીંયાથી. તો છોકરાને ત્યાં જઈને કહેવું કે સીધું એના ઉપર કામ કરે તો જલ્દી કામ પતી જાય, એ લોકોને ત્યાં વધારે પોતાનો ટાઈમ ના વેસ્ટ કરવો પડે. અને એ જે ત્યાં કામથી ગયા છે કેરિયર બનાવવા માટે, કોઈ ત્યાં ઘર શોધવા માટે તો જતું નથી, બધા લોકો કેરિયર બનાવવા માટે જાય છે. તો કેરિયર બનાવવા ઉપર એ લોકો થોડું તૈયારી કરી શકે, ફોકસ કરી શકે. તો એ થઈ ગયું, અકોમોડેશનનું થઈ ગયું કે ત્યાં કઈ રીતે ફાઇન્ડ કરવાનું ને બધું. પછી બીજું જે છે એ છે કે જોબ શોધવામાં લોકોને મુશ્કેલી પડતી હોય છે. તો આપણે અહીંયાના જે છોકરાઓ છે ને એને આપણું અહીંયાનું કલ્ચર અને ફોરેન કલ્ચર બહુ ડિફરન્ટ છે. ડિફરન્ટ કઈ રીતે છે કે અહીંયા કોઈ છોકરો MBA ભણશે અથવા માસ્ટર ડિગ્રી કરશે તો આપણે અહીંયા એને સીધો મેનેજરની જોબ આપીશું. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA, UK આ બધા જે ડેવલપ્ડ કન્ટ્રી છે ત્યાં કેવું છે કે તમારું ભણતર જોઈને તમને કોઈ માસ્ટર ડિગ્રી નહીં આપે, મેનેજરની પોઝિશન નહીં આપે, તમારું એજ્યુકેશન જોઈને તમને એ લોકો આની પોઝિશન આપશે. એક્સપિરિયન્સ જોઈને કે તમે કેટલું કામ કર્યો છે, તમારી પાસે કેવો અનુભવ છે, તમે ઇન્ટરવ્યૂમાં કઈ રીતે પ્રિપેર કરો છો. એટલે છોકરાઓને આપણા જે અહીંયાના જે છોકરાઓ છે એ લોકોને પહેલાં તો CV, જે રેઝ્યુમે કહેવાય, જોબ એપ્લાય કરવા માટે જે CV મોકલવું પડે છે, એ જ બનાવતા નથી આવડતું હતું. તો આપણે એના ઉપર પણ છોકરાઓને તૈયાર કરીશું. પછી જે વર્ક એક્સપિરિયન્સ છે, તો મારી પાસે જે છોકરાઓ આવે છે અત્યારે એ લોકોને હું અહીંયાથી જ એ લોકોને ગાઈડન્સ આપું છું કે તમારી પાસે કામનો કોઈ એક્સપિરિયન્સ નથી તો અત્યારે એટલીસ્ટ તમે કશે જઈને કોઈ ક્લાસીસમાં જોડાઈ જાઓ, અથવા કશે કામ ચાલતું હોય તમારે ત્યાં જઈને જે ફિલ્ડમાં આગળ વધવાનું હોય તો એ કામમાં તમે અત્યારથી જ ચાલુ કરી દો. અહીંયા ભલે તમને પૈસા મળે ના મળે પણ કામ શીખીને આપણે શોર્ટમાં બતાવો, કારણ કે તમે ના ખુદ અમને આની થિયરી કેસો ને, હા તમે તમારું કામ બતાવો. ઓકે, આજે તમે એક કે તમે સ્ટડી કરવાનું છે ને, સેન્ટર પર સ્પેસિફિક કેની વાત કરો તમે, તમે શું અહીંયા સુવિધા આપવાનો છે તમારા સેન્ટર? બરાબર,
ઓકે, હું એ જ વસ્તુ સમજાવી રહ્યો હતો કે આ જે એની જોબ્સ ને એવું બધું છે ને, તો એમના માટે એને ત્યાં જઈને શું તૈયારી કરવાની છે એ બધું આપણે અહીંયાથી જ સમજાવી દઈશું એ લોકોને, જોબ્સ માટે ત્યાં શું તૈયારી કરવાની છે. પછી એ લોકોના જે કેરિયર ઓપ્શન્સ છે, તો કેરિયર ઓપ્શન્સ માટે ત્યાં જઈને એ લોકો માટે કયા ફિલ્ડમાં સારું ભવિષ્ય છે, તો એ ભવિષ્ય આપણે અહીંયાથી જ એ લોકોને બતાવીએ છીએ. કેમકે એ લોકોની જે ન્યૂઝીલેન્ડ બધી જે કન્ટ્રી છે એ લોકોની વેબસાઇટ ઉપર બતાવ્યું હોય છે એ લોકોએ કે કયા કયા દેશમાં શેનો સ્કોપ્સ વધારે છે, તો આપણે એ લોકોને અત્યારથી જ તૈયાર કરીએ છીએ કે તમે આ આ ફિલ્ડમાં જશો તો તમારું જલ્દી ત્યાં કામ આગળ વધશે અને જલ્દી તમે સેટ થશો. પછી જે છે એ છે સિટી સિલેક્શન. ત્યાં અમુક અમુક કન્ટ્રીમાં કેવું છે કે તમે જો એ દેશ એ જગ્યા પર રહેતા હોય અમુક સિટીમાં, આપણે કેમ અહીંયા બધા ગુજરાત રાજ્ય છે, મધ્યપ્રદેશ રાજ્ય છે, એવી રીતે ત્યાં તમે કોઈક સ્ટેટમાં કે જગ્યામાં રહેતા હોય તો ત્યાં તમારા રેસિડેન્સ વિઝા થવાના ચાન્સીસ વધારે છે. ઓકે, એના ઉપર ના ના ના, હું તમને જસ્ટ આ શોર્ટમાં જ સમજાવું છું, હવે હવે નહીં ટાઈમ લાગે. તો આ જે એરિયા સિલેક્શન છે, તો આ લોકોને આપણે અત્યારથી જ બતાવી દેવાનું છે કે તું આ સિટીમાં જા તો અહીંયા જલ્દી પીઆર થઈ જશે. આપણે એવું નથી કરવાનું કે મને અહીંયા કમિશન વધારે મળે છે તો પહેલાં એ ત્યાં જશે ને પછી એને મૂવ થવું પડે. એટલે મારા જે એજન્ટ્સ છે જેમની સાથે હું કામ કરું છું, તો જે કેનેડાનું કામ કરે છે એ ભાઈ કેનેડામાં જ રહે છે, એટલે પ્રોપર ગાઈડન્સ કેનેડામાંથી જ મળી રહે છે. ન્યૂઝીલેન્ડમાં હું પોતે રહું છું. કેનેડામાં એક એજન્ટ છે પણ એ કામ આખા કેનેડાનું કરે છે. પછી ન્યૂઝીલેન્ડમાં હું પોતે રહું છું અને જેમની સાથે હું કામ કરું છું, અને મારી પાસે જેટલા પણ એજન્ટ છે એ લોકો ગવર્મેન્ટ અપ્રુવ્ડ રજિસ્ટર્ડ એજન્ટ છે, એ લોકો પાસે લાયસન્સ છે પ્રેક્ટિસ કરવાનું. ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસએ. ઓકે, આ જે સંસ્થા અમે જે ચલાવીએ છીએ અત્યારે, તો અહીંયા તો જે આપણે જે અહીંયાની ઇન્ડિયાની જે પ્રોસેસ છે, રેગ્યુલર પ્રોસેસ જે કંપની રજિસ્ટ્રેશન કરાવવાની ને બધી પ્રોસેસ, વિદેશ મંત્રાલયની પરમિશન, અમારા સેન્ટરનું નામ જે કેનેડા છે ને, કેનેડામાં અમારા સેન્ટરનું નામ ટૂંક સમયમાં આવવાનું છે, એની પ્રોસેસ અમારી ચાલુ છે. ન્યૂઝીલેન્ડમાં હું પોતે જ રહું છું, તો ન્યૂઝીલેન્ડમાં પણ જે અમે જે એજન્ટ સાથે કામ કરીએ છીએ ને એ લોકોનું ઓલરેડી નામ છે વેબસાઇટ ઉપર. આમાં કેવું છે કે હું એ લોકોને જે ગાઈડન્સ આપું છું એ લોકોના ભવિષ્ય માટે ગાઈડન્સ આપું છું, પણ જે વિઝા એપ્લિકેશન્સનું જે ગાઈડન્સ છે, ઓકે, ન્યૂઝીલેન્ડમાં અમારી પાસે જેટલી પણ કોલેજીસ ને યુનિવર્સિટીઝ છે બધી જ સાથે ટાઈપ છે. ન્યૂઝીલેન્ડમાં ઓલમોસ્ટ બધી જ સાથે ટાઈપ છે. ન્યૂઝીલેન્ડમાં યુનિવર્સિટીઝ જોવા જઈએ તો બધા ટાઉનમાં અલગ અલગ યુનિવર્સિટીઝ છે. 15-20 યુનિવર્સિટીઝ ન્યૂઝીલેન્ડમાં છે. હા, 15-20 યુનિવર્સિટીઝ ન્યૂઝીલેન્ડમાં છે. 15-20 યુનિવર્સિટીઝ બધા જે પ્રોવિન્સ છે. હા, અમે કેવું છે કે અમે લોકો ભણાવતા નથી, અમે લોકો વિઝાની એપ્લિકેશન કરીએ છીએ. એટલે જે એજન્ટ પર જે એજન્ટ સાથે એપ્લિકેશન આપવાની છે એ એજન્ટ રજિસ્ટર એજન્ટ છે, ઇમિગ્રેશન સર્ટિફાઈડ એજન્ટ છે જે દિલ્હીમાં રહે છે અને એની સાથે અમારા સારા સંબંધ છે. એકચ્યુઅલી ઓફિસ અમારી છે એટલે એના પર નથી એજન્ટ કર્યું. અમારી ઓફિસમાંથી ફ્રી વિઝા કાઉન્સેલિંગ, ફ્રી આઈએલટીએસ કોચિંગ અને ફ્રી અરજી તથા ફ્રી પ્રોસેસ કરવામાં આવશે. યસ, હા, અમારી પાસે બધા એજન્ટ સાથેના અગ્રીમેન્ટ છે કે ત્યાં અમે કઈ રીતે કોની સાથે કેવી રીતે કામ કરવાના છીએ. અને જે તમે તમારો જે ક્વેશ્ચન છે કે વાલીઓ અમારી ઉપર કઈ રીતે ટ્રસ્ટ કરે, તો એના માટેની વાત એવી છે કે અત્યારે તો જો કોઈ અહીંયા જેટલા પણ એજન્ટ છે કોઈની પાસે એ રજિસ્ટ્રેશન ને એ બધું હોય છે તો અમુક લોકો પાસે જ હોય છે, બાકી જેટલા પણ એજન્ટ છે આવી રીતે જ કરતા હોય છે. પણ જે તમારો ક્વેશ્ચન છે કે કઈ રીતે ટ્રસ્ટ કરે, તો અમારી પાસે બધા જ એજન્ટ્સના જે લાયસન્સ છે અમે એમની પાસેથી ટ્રેનિંગ લીધી છે અને એ લાયસન્સ અમે અમારી ઓફિસ પર રાખવાના છીએ. તો એ અમે સાબિત કરી શકીએ છીએ કે અમને અમારા નામ છે ને જે એજન્ટ્સના નામ એ ત્યાં વેબસાઇટ ઉપર છે.
કાઉન્સેલિંગ એટલે કે જે ક્વેશ્ચન આન્સર હોય, વિદ્યાર્થીઓને કઈ લાઈનમાં ક્યાં જવું છે, પરામર્શ એટલે કાઉન્સેલિંગ થાય. કાઉન્સેલિંગમાં એવું હોય કે વાતચીત હોય, ક્યાં જવું છે. ના, કાઉન્સેલિંગના ઘણી એજન્સીઓ ચાર્જ લે છે, આખી પ્રોસેસના ચાર્જ લે છે. અરજી સમજાવવું અને વિઝા પ્રોસેસ કરવી, આ ત્રણ વસ્તુનો 25,000 અરાઉન્ડ ચાર્જીસ હોય છે. એટલે બધી એજન્સીઓના ફ્રી કરીએ, અમે ફ્રી કરવાના છીએ. ઇન્કમનો સોર્સ શું છે? તમે આઈટીએસ પણ ફ્રી આપો છો, કાઉન્સેલિંગ પણ ફ્રી છે, અમે પ્રોસેસ પણ તમે ફ્રીમાં કરો. કરેક્ટ. અમે જે એમાં તો કંઈ ફ્રી હોતું નથી. હા, એના કંઈ વેલ્યુના કરેક્ટ, કંઈ ને કંઈ તો હોય જ છે. રાઈટ, તમારી વાત સાચી છે. તો એના માટે એવું છે કે જે કોલેજો છે ને એ અમને કમિશન આપે છે, બરાબર. પણ અમુક એજન્ટ અહીંયા કેવું કરે છે, કોલેજનું કમિશન પણ લે છે, પ્લસ છોકરાઓ પાસેથી ફીસ પણ લે છે. તો અમારો એવો કોઈ હેતુ છે નહીં. ઉદાહરણ આપું હું, ઘણા વિદ્યાર્થીઓને એવી રીતે ફોર્સ કરવામાં આવે કે ભાઈ તું એન્જિનિયર છો, ત્યાં જઈને મેનેજર બની જઈશ, ચલ તું બીબીએ ભણી લે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ભણી લે. તો અહીંયાથી કેવા સપના હોય કે ચલ હું મેનેજર બની જઈશ, એન્જિનિયર છું પણ મેનેજર બનીશ. તો એમને મેનેજમેન્ટની લાઇનમાં ફોર્સ કરવામાં આવે કે તું મેનેજમેન્ટનું એડમિશન લઈ લે, કેમ કે એમને એવી સંસ્થાઓ સાથે ટાઈઅપ હોય કે ત્યાંથી એમને વધારે કમિશન મળે. એડમિશન એજન્ટ લઈ આપે, એ અરજી કરે, અમે જ કરીએ બધું. બે થી ત્રણ વીકની અંદર એડમિશન લેટર આવી જાય. અને જો ત્યાં અત્યારે કેમ કે ત્યાં ક્રિસમસનું વેકેશન ચાલે છે, તો ક્યારેક એનો ટાઈમ લાંબો પણ થઈ જાય, પણ બે થી ત્રણ વીક એની નોર્મલ પ્રોસેસ છે. જો વિઝા લાવવામાં કેવું છે કે બધા કન્ટ્રીની એમ્બેસીના અલગ અલગ રૂલ્સ છે, ન્યૂઝીલેન્ડના રૂલ્સ. હા, હું તમને વન બાય વન કહું છું. ન્યૂઝીલેન્ડનો છે એ 3 મંથ્સ છે, અને ઓસ્ટ્રેલિયાનું છે એ 2 મંથ્સ છે, અને કેનેડાનું છે એ પણ 3 મંથ્સ છે. એટલે બધા કન્ટ્રીના અલગ અલગ રીતે એમના ક્રાઇટેરિયાઝ હોય છે. વરાછા પસંદ કરવાનું કારણ એવું છે કે સેન્ટ્રલ લોકેશન છે સ્ટેશનની આજુબાજુમાં, તો કદાચ કોઈને ગમે ત્યાંથી પણ ટ્રાવેલ કરવું હોય તો એ સેન્ટ્રલ લોકેશન લોકો માટે ઇઝી પડે. કતારગામ માટે, પછી અડાજણવાળા લોકો માટે, કે પછી ગોરડોરવાળા માટે, કે નહીં સેન્ટ્રલ એમ એમ ભાગળ કહેવાય. પણ અત્યારે કેવું છે કે વરાછાનો જે એરિયા છે તો એ લોકોને અત્યારે વધારે ફોરેન જવું છે. કતારગામનો જે છે એરિયા, એમાં સ્ટુડન્ટ્સ વધારે અવેર છે ફોરેન જવા માટે. તો આ એરિયા સિલેક્ટ કરવાનું કારણ એ હતું કે લોકો માટે કન્વિનિયન્ટ પડી રહેશે એમ. હા, આ કંપની મારી જ કંપની છે. હા, કંપની મારી જ છે. મારું વિદેશમાં છે, ન્યૂઝીલેન્ડમાં છે. છોકરાઓ કેટલા આવતા, અમને ગુજરાતનું, ઓકે, અમને કેટલા લોકો કોન્ટેક કરતા હોય છે? અમને લોકો, અમને છે ને પર એક વર્ષનું જો આપણે કન્સિડર કરીએ તો 50-100 છોકરાઓ અમને કોન્ટેક કરતા હોય છે. હા, યરલી. સગાઓ વધારે હોય છે. વિઝાનો સક્સેસ રેશિયો અમારી પાસે જે એજન્ટ્સ અમે જેમની સાથે કામ કરીએ છીએ એમનો 100% વિઝા સક્સેસ રેશિયો છે. સ્ટુડન્ટ વિઝા સક્સેસ રેશિયો. અમે જે કોલેજની ફીસ હોય છે એ કોલેજમાં જ ફીસ ભરવાની હોય છે. અમને કોઈ રૂપિયા આપવાના હોતા નથી, એટલે અમે કોઈ ફીસ ચાર્જ કરતા નથી. જે તમારી ફીસ હોય એ કોલેજમાં જ જતી રહેશે વિઝા આવ્યા પછી. અમારું હા, એમાં કમિશન હોય અમારું સ્ટુડન્ટ્સ મોકલીએ એમાં. હું ન્યૂઝીલેન્ડ જતો રહીશ, અમારા બિઝનેસ પાર્ટનર છે એ ભાઈ સેન્ટર ચલાવશે, હું જતો રહીશ. અમે લોકો ન્યૂઝીલેન્ડના બેઉ રહેવાસી છીએ, અમે પીઆર છીએ ત્યાંના. એટલે અમે જોઈએ છીએ કે રોજબરોજમાં ત્યાં નવા સ્ટુડન્ટો આવે છે ને કેવી તકલીફ થાય છે. જેમ કે ભણ્યો હોય એન્જિનિયર અને મેનેજમેન્ટનો કોર્સ લઈને આવે, ભણ્યો હોય બાયોલોજી અને લઈને આવે બીજો કોઈ કોર્સ, પછી ત્યાં જઈને હેરાન થાય, ફ્યુચર બને નહીં,
રેસિડન્ટ વિઝા આવે નહીં. તો અમારું મુખ્ય હેતુ એ જ છે કે એને સીધી લાઇનમાં એ એડમિશન લે, ત્યાં જઈને એને શોર્ટ સ્કિલ કેટેગરીમાં એવા કોર્સિસમાં એડમિશન લે કે એનું ત્યાં ફ્યુચર બને, રેસિડન્ટ બને. ના, એવી કોઈ પરવાનગી લેવાની આવતી નથી. જે મતલબ જે આપ ઓફિસ છે બરાબર, જે દિલ્હી વાંધો ને એના ઉપર હું, હા વાંધો ને એક વખત એના ઉપર એટલે વાત તમારી સાચી છે કે જે વિદેશ મંત્રાલય દ્વારા અપ્રૂવ એજન્ટ હોય એ જ ફાઇલ પ્રોસેસ કરી શકે, એ વાત તમારી 100% સાચી છે. અને અમે એ એજન્ટ સાથેથી જ કરાવવાના છે, અમે જાતે નથી કરવાના. ઓકે, એમનું નામ એટલે મેન્શન નથી કર્યું કે, હા એ વાત સાચી છે, કંઈ વાંધો નહીં. એની માહિતી બરાબર, કઈ વાંધો નહીં, એના કાગળિયા કરાવી નાખીશું. અને વાંધો નહીં, ઓકે ઓકે, વાંધો નહીં. કાર્ય સારું છે પણ તમે થોડા ગાઈડ ઓછી લઈને. ઓકે, મારું નામ મયુર જાજડિયા છે અને હું ન્યુઝીલેન્ડમાં રહું છું. અને અહીંયા મેં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ચાલુ કરી છે. અને એ ઓફિસ ચાલુ કરવા પાછળનો હેતુ એવો છે કે અહીંયા જે છોકરાઓ હેરાન થાય છે પોતાની ભૂલના લીધે કે એજન્ટ્સની ભૂલના લીધે, તો એ વસ્તુ આપણે કવર કરવાની છે. એ લોકો કોઈ ખોટા માર્ગદર્શન પર ના દોરાય અને ત્યાં જઈને એમનું કારકિર્દી જલ્દી બને અને એ લોકોને જે જોબ ને એ બધું મળવાના ચાન્સીસ છે એ વધે, એ દિશામાં આપણે એ લોકોને હેલ્પ કરવાની છે. અને ત્યાં જઈને જલ્દી સ્થાયી થાય અને જલ્દી એમનો પ્રોગ્રેસ કરે એના માટે આપણે અહીંયા આ સંસ્થા ચાલુ કરી છે. ઘણા બધા લૂપ હોલ્સ છે માર્કેટમાં, આપણે એ બધા કવર કરવાના છીએ. અને અમારી જે સર્વિસીસ છે એ ઓનેસ્ટ, એથિકલ અને બિલકુલ ટ્રાન્સપરન્સીવાળી રહેશે.